राजेन्द्र त्रिवेदी पत्रकार परिषद करी रहा छे, सीधा जईशु त्यां। आजे प्रमाण में सवारे मेघराजाए जे छड़ी पुकारेली एना करता बपोर पछी थोड़ो शांत थयो छे मेघो। तेम छताय जे एलर्ट रहेवा माटे अने जेना माटे वॉर्निंग अपाई छे एवा नक्शा में चार जिल्ला पांच जिल्ला जे छे हुं वाँची बताडू छुं आपने। भरूच, छोटाउदेपुर, नर्मदा, सूरत, तापी, डांग, नवसारी ने वलसाड, आम आ पांच छ जिल्ला जे छे छोटाउदेपुर, भरूच, नर्मदा, सूरत, तापी, डांग, नवसारी ने वलसाड त्यां रेड एलर्ट आपणे आपेलो छे। भारे वरसादनी आगाही छे, वरसाद केटलीक जगाए खूब जोरमां चालू पण छे, परंतु तंत्रए जे झड़पथी कामगीरी करी छे सूचना मुजबनी एमां हुं तमने जे त्रण आंकड़ा आपणा छेल्ला चार वाग्या सुधीना तालुका वाइज रेनफॉल जे छे नर्मदा डिस्ट्रिक्टमां 442 ડેડિયાપાડામાં, સુરતમાં ઉમરપાડામાં 345 મિલીમીટર, નર્મદામાં તિલકવાડાની અંદર 270 જે રીતે વરસાદ વધી રહ્યો છે પડી રહ્યો છે એ જોતા તંત્રએ જે કાળજી લીધી છે એમાં અત્યાર સુધી કુલ સ્થળાંતરની જો વાત કરું તો 10 તારીખ સુધીનું આણંદમાં 630 તમામ ઘરે પરત ફર્યા છે, જે તે વખતે દેવભૂમિ દ્વારકામાં 120 ઘરે પરત ફર્યા છે, 120 કચ્છમાં 130 તમામ પરત ફર્યા છે, પોરબંદરમાં 801 એમાંથી 388 પરત ફર્યા છે, છોટાઉદેપુરમાં 5278 એમાંથી 5278 પરત ફર્યા છે। આટલા બધા વરસાદ પછી પણ પાણીનો નિકાલ થઈ જવાના કારણે તમામ ઘરે પરત ફર્યા છે। તાપીમાં 235માંથી માત્ર 71 જણા આશ્રય સ્થાનમાં છે, 164 પરત ફર્યા છે। નવસારીમાં 2902 કુલ, એમાંથી 2902 એટલે પૂરેપૂરા પરત ફર્યા છે। વલસાડની અંદર 469માંથી 350 આજે આશ્રય સ્થાન પર છે, 119 પરત ફર્યા છે। નર્મદામાં 85 જણાને આશ્રય સ્થાનમાં લેવામાં આવેલા, એ તમામે તમામ પોતાના સ્વઘરે પરત ફર્યા છે। વડોદરામાં 24 પરત ફર્યા છે, 24 એ આજ સુધીનો ટોટલ આંકડો છે। એમાંથી 10674 લોકો કુલ હતા જેમને સ્થળાંતર કરવું પડેલું, એમાંથી 3821 હાલમાં આશ્રય સ્થાનમાં છે અને 6853 એ પોતાના સ્વઘરે પરત ફર્યા છે। આમ મોટાભાગના લોકો પરત ફર્યા છે। ખૂબ જ ઝડપથી અને માહિતી આપના માધ્યમથી તમામ આપણા ગુજરાતીઓને મળે એટલા માટે જે માનવ મૃત્યુ છે